તમારું સાતમું યુનિટ અને આઠમા નું પીવાયક્યુ સાથે રહેશે એટલે બંનેના પીવાયક્યુ આપણે સાથે લેવાના છીએ સો અત્યારે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવાના છીએ અને એ છે યુનિટ એટ એમની શરૂઆત કરીએ એ પહેલા ફટાફટ 12મા ધોરણના દરેકે દરેક વિદ્યાર્થીઓ ગુડ ઇવનિંગ વિશ કરી દો વેરી વેરી ગુડ ઇવનિંગ ફોર માય સાઇડ મારી તરફથી તમને બધાને વેરી 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 ગુડ ઇવનિંગ એન્ડ ઓલ્સો ફોર માય સાઇડ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય સ્વામિનારાયણ જય બજરંગ બલી ચાલો જલ્દી આવી જાઓ હેવ અ ગ્રેટ ડે ટુ યુ બેટા હેવ અ ગ્રેટ ડે મેમ ડાયરો બહુ મસ્ત કર્યો હા ડાયરો બહુ મસ્ત કર્યો પણ સોંગની લિરિક્સ થોડીક ચેન્જ કરી નાખી હતી સ્લો મોશન કરી નાખ્યું હતું બાકી એનું તો થોડુંક આમ ફાસ્ટ મોશન આવે અરે તારું ગમતું માખણ લેવા હું તો અમૂલ અમૂલ ડેરી ડેરી ગઈ ગઈ મારું પાકીટ ભૂલી ગઈ આઈ સોરી કાના તને ભૂલી ગઈ આવું તો બિલકુલ પણ ના આવે પણ એના કરતાં પણ બેસ્ટ મેં આજે સાંભળ્યું હતું એના કરતાં પણ બેસ્ટ એક ગુજરાતીનું બીજું આવ્યું છે જે વાયરલ તો નથી થયું કારણ કે એ જે બોલે છે ને વ્યવસ્થિત સંભળાતું નથી એ શું કંઈક ગુજરાતી શું ગુજરાતી જ રહી છે એનું આખું કંઈક લિરિક્સ હતી બહુ સરસ મજાની હતી એ પછી આપણે જોઈશું પહેલાં આપણે શરૂઆત કરી દઈએ બરાબર હેલો એવરી વન ફરીથી ગુડ ઇવનિંગ ચાલો તો આજે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવાના છીએ અને એ છે યુનિટ એટ કે જેનું નામ છે ફોર યુથ ફોર યુથ મતલબ કે યુવાનો માટે ઉમર થઈ ગઈ એટલે ઉધરસ તો આવતી રહે હવે ફોર યુથ નામનું જે યુનિટ છે એ યુનિટ મૂર્તિએ લખ્યું છે કોને લખ્યું છે મૂર્તિએ આ યુનિટ લખ્યું છે કૃષ્ણ મૂર્તિનું મેં આ થોડોક ઓલ્ડ એજવાળો ફોટો લીધો છે અહીંયા બોન છે એમનો એટીન અને એમનું મૃત્યુ છે નાઇન્ટીન એટી સિક્સ નેવું વર્ષની ઉંમરે એમનું મૃત્યુ થયું હતું નેવું વર્ષ એ જીવ્યા હતા એ એક સારા એવા ફિલોસોફર હતા ઓથર હતા અને પબ્લિક સ્પીકર પણ હતા આટલું બધું એ કરતા હતા આટલા બધા એમના પ્રોફેશન હતા હોબીઝ હતી આપણે એમ કહીએ કે ભાઈ એમનું પેશન હતા તો એમની હોબી તો આ હતી એમની ડિટેલ્સ કે જેમના વિશે મેં તમને અત્યારે જણાવ્યું હવે અહીંયા આ જે પાઠ છે ફોર યુથ હમણાં મેં અહીંયા નામ લીધું ફોર યુથ

આ બંને શબ્દમાં કંઈ ડિફરન્ટ છે એટલે એમણે કહ્યું કે ફ્રીડમ એટલે સ્વતંત્રતા અને ફ્રી એટલે કે મફતમાં મળતી વસ્તુ મેં કીધું બાપરે મજા આવી ગઈ ઘડીક વાર તો એની વાત સાંભળીને ખરેખર યાર જો કદાચ તમને મેં આ સવાલ પૂછ્યો હોત તો તમે પણ કદાચ આવો જ જવાબ આપ્યો હોત કે ફ્રીડમ એટલે સ્વતંત્રતા અને ફ્રી એટલે કે મુફ્તમાં વળતી વસ્તુઓ અથવા તો એક સાથે એકમાં આવતી વસ્તુ કે જેના આપણે પૈસા નથી ચૂકવતા એટલે બસ હા બસ એવી રીતે જ વાત કરી હતી પરંતુ ખરેખર અહીંયા લેખકે પાઠમાં ફ્રી એટલે કે મુક્તની વાત કરી છે અને ફ્રીડમ એટલે કે સ્વતંત્રતાની વાત કરેલી છે અને બંને શબ્દને અલગ ડિફાઈન કર્યા છે ગુજરાતીમાં બંને શબ્દ સેમ જ થાય પણ ફ્રીડમ મતલબ કે સ્વતંત્રતા કે નાગરિક એક ગુલામીમાંથી મુક્ત થયો છે અને અહીંયા ફ્રી મતલબ કે મુક્તિ મેળવી શેમાંથી મુક્તિ મેળવવી ટેન્શનમાંથી મુક્તિ મેળવવી બર્ડનમાંથી મુક્તિ મેળવવી મતલબ કે લોકોની કહેવાયેલી વાતોનું અનુસરણ કરવું નહીં કે ખુદના દિલનું અનુસરણ કરવું એમાંથી મુક્તિ મેળવવી કે લોકોની કહેવાયેલી વાતોનું અનુસરણ આપણે જે કરીએ છીએ એમાંથી મુક્તિ મેળવવાની છે દિલની વાત સાંભળવાની છે તમારા પેશનને ને ફોલો કરવાની અહીંયા કૃષ્ણમૂર્તિએ કંઈક એવું સમજાવવાનો પ્રયત્ન કર્યો છે તો આ કંઈક બેઝ હતું કે જે બેઝ મેં તમને અહીંયા કીધું કૃષ્ણામૂર્તિ તમને ફ્રીડમ અને ફ્રી વચ્ચેનો જે ડિફરન્સ સમજાવે છે બહુ સરસ રીતે સમજાવે છે હા માનું છું કે એકની એક વાતને એટલી એટલી ખેંચી છે એટલી ખેંચી છે બસ આ એક નાની અમથી વાત છે કે જે વાતને એને એક્ઝામ્પલ આપી આપીને એટલો લાંબો પાઠ કર્યો છે કે જે તમારે હવે સમજવાનો છે ચાલો તો શરૂઆત કરીએ હવે આપણે શરૂઆત કરી દઈએ છીએ બસ હવે વાતો નહીં કરો તેલ પીવા ગયા બાકીના બધા સવાલો તેલ પીવા ગયા બાકીની બધી વાતો પછી વાતો કરજો યાર પછી ગોસિપ કરવાનો તમારી પાસે સમય ને સમય જ છે મેં હમણાં જે એક ડાયરી મતલબ કે અમારા સ્ટાફમાં એક છે સ્ટાફમાં પણ અને ઓનર પણ છે વિદ્યાકુલના એમણે પોતાની ડાયરીમાં લખ્યું હતું ચાલીસે રિટાયરમેન્ટ અને એ પહેલાં આ વર્ષે વન કરોડની એમની ઇન્કમ એક ઘર અને એક ગાડી આ એમનું ડ્રીમ હતું અને એમનું ડ્રીમ એમણે પોતાના સ્ટેટ એમને પોતાના ફોનમાં એમને પોતાની ડાયરીમાં અને આજુબાજુ જે પણ એવી વસ્તુ છે કે જે એમની સામે એમને દરરોજ દેખાય છે ત્યાં એમણે લખી નાખ્યો છે કે હવે માત્ર મારે દસ વર્ષ સારી એવી જોબ કરવાની છે મતલબ કે હવે દસ વર્ષ મારે મારી પૂરેપૂરી પોટેન્શિયલ આપવાનું છે પૂરેપૂરી મતલબ કે મારી કહેવાય ને કે હા બસ આપવાની છે અને એ દસ વર્ષ પછી જ્યારે હું રિટાયર થાવ પછી મારે જોબ કરવાની કોઈ ઈચ્છા નથી એટલે આ બધું અત્યારે કરી લો પછી આપણે જોઈશું કે ભાઈ ગોસિપ ગોસિપ કરવાનો પછી આપણી પાસે સમય મળશે જ તે મારા નાના છે નાના નાના અત્યારે પહેલાં ક્લાસ મતલબ કે એ ગવર્મેન્ટમાં હતા એક અધિકારીની પોસ્ટ ઉપર હતા એ સમયમાં મારા નાના છે બરાબર એમની અત્યારે કંઈક એટી ટુ કા એટી ફાઈવની એજ છે પણ રિટાયરમેન્ટ થયા પછી એ જે જગ્યા મતલબ કે બધા ધામ એમણે લઈ લીધા છે વિથ નાની નાની સાથે બધા ધામ લઈ લીધા છે અને સાથે સાથે બધા શોખ પૂરા કરી લીધા છે એક ફોટો છે એક ફોટો હું તમને બતાવીશ એમણે જે મતલબ કે અત્યારની એજમાં એ ન કરે ને એવી રીતે એમણે અલગ અલગ પોશાકમાં એમણે ફોટો ક્લિક કરેલા છે માનો એક ફોટો મારી પાસે છે બાકીના ફોટોઝ મારી પાસે નથી એક ફોટો હું તમને બતાવીશ ચોક્કસ બતાવીશ ચાલો હવે આપણે શરૂઆત કરીએ તો આજનું આજે ચેપ્ટર છે કે જે ફ્રીડમ અને ફ્રી ઉપર છે તો આઈ વુડ લાઈક ટુ ડિસ્કસ વિથ યુ ધ પ્રોબ્લેમ ઓફ ફ્રીડમ લેખક શું કહે છે અહીંયા જ્યાં જ્યાં શબ્દ આવશે ને ત્યાં ત્યાં બેટા તમારે સમજવાનું છે છે કે હું નથી કહેતી કાંઈ હું તો જસ્ટ તમને અહીંયા સમજાવું છું તો ક્રિષ્નામૂર્તિ શું કહે છે કે આઈ વુડ લાઈક એટલે કે મને ગમશે એમ વુડ લાઈક એટલે શું થશે ગમશે તો તમારે અહીંયા વુડ નો મિનિંગ લેવાનો છે ગમશે ટુ ડિસ્કસ એટલે કે ચર્ચા કરવી વિથ યુ એટલે કે તમારી સાથે ધ પ્રોબ્લેમ ઓફ ફ્રીડમ એટલે કે સ્વતંત્રતાની જે સમસ્યા છે પ્રોબ્લેમ મતલબ કે સમસ્યા એન્ડ ફ્રીડમ મતલબ કે સ્વતંત્રતાની સ્વતંત્રતાની જે સમસ્યા છે એ સમસ્યા વિશેની ચર્ચા કરવી મને તમારી સાથે ગમશે इट इज अ वेरी कॉम्प्लेक्स प्रॉब्लम नीडिंग डीप स्टडी एंड अंडरस्टेणिंग इट इज वेरी कॉम्प्लेक्स प्रॉब्लम हम कॉम्प्लेक्स मतलब शून्य जटिलूबिल एट के जरूरी है शू भाई जरूरी है डीप एट्ल के ऊंडाण पूर्वकना अभ्यास स्टडी एट अभ्यास बच्चों बच्चों को शब्द का मीनिंग पता होता है कि स्टडी मतलब के अभ्यास एंड अंडरस्टेन्डिंग अंडरस्टेडिंग मतलब शूष्ट समझ है કે ભાઈ આજે સ્વતંત્રતા છે સ્વતંત્રતા ખૂબ જ જટિલ વિષય છે ખૂબ જ જટિલ સમસ્યા છે તેને સમજવા માટે ઊંડાણપૂર્વકના અભ્યાસ અને સમજની જરૂર છે વી હેવ મચ ટોક અબાઉટ ફ્રીડમ રિલિજિયસ ફ્રીડમ એન્ડ ફ્રીડમ ટુ ડૂ વોટ વન વુડ લાઈક ટુ ડૂ શું કહે છે કે વી હિયર એટલે કે આપણે સાંભળતા રહેતા હોય છે નોટ પ્રોપર વર્ડ જ્યારે કોઈ શબ્દ પ્રોપર નથી હોતા જસ્ટ એક અફવા હોય છે રૂમર હોય છે કે ગોસિપ હોય છે ત્યારે તેને કહેવાય છે કે હિયર કે ભાઈ મેં એવું સાંભળ્યું છે આ હિયર યુ હિયર તમે જસ્ટ એમને સાંભળ્યું છે કે જેમના વર્ડ્સ હોવા છતાં પણ વર્ડ્સ નથી હોતા જેમનો મિનિંગ હોવા છતાં પણ મિનિંગ નથી હોતો દેટ

તો અહીંયા હિયર મતલબ કે આપણે સાંભળતા રહેતા હોઈએ છીએ મચ ટોક એટલે કે બહુ જ વાતો મચ ટોક મતલબ શું થશે બહુ જ વાતો શેના વિશે અબાઉટ મતલબ કે ના વિશે ફ્રીડમ મતલબ કે સ્વતંત્રતા વિશે આપણે ઘણી બધી વાતો સાંભળતા હોઈએ છીએ રિલિજિયસ એટલે કે ધાર્મિક સ્વતંત્રતા વિશે ધાર્મિક સ્વતંત્રતા છે એન્ડ ફ્રીડમ અને સ્વતંત્રતા ટુ એટલે કે માટેની ડુ એટલે કે કરવાની વોટ વુડ યુ લાઈક ટુ એટલે કે તમને જે ગમે છે ને તમને જે ગમે છે ને એ કરવા તમે જે કરવા ઈચ્છો છો શું કરવા ઈચ્છો છો અથવા તો તમારી જે કંઈ પણ કરવાની ઈચ્છા છે એની સ્વતંત્રતા ધાર્મિક સ્વતંત્રતા અને સ્વતંત્રતાને તમારે સમજવાની અથવા એના વિશે આપણે શું સાંભળીએ છીએ વાતો સાંભળીએ છીએ આ બધા વિશે આપણે શું સાંભળીએ છીએ વાતો સાંભળીએ છીએ એવું લેખક કહે છે वॉल्यूम्स हैव बीन रिटन ऑन ऑल दिस बाय स्कॉलर्स वॉल्यूम्स मतलब શું થશે ગ્રંથ થશે કે જે ગ્રંથો છે મહાન મહાન જે ગ્રંથો છે हैज हैव बीन रिटन એટલે કે લખાયા છે શું થાય છે લખાયા છે ઓન ઓલ ધીસ એટલે કે આ બધા ઉપર ઓલ ધીસ એટલે શું થશે આ બધા ઉપર બાય स्कॉलर्स એટલે કે વિદ્વાનો દ્વારા સ્કॉलर्स મતલબ શું થશે વિદ્વાનો આપણે આ જે કહીએ છીએ લખીએ છીએ વિદ્વાનો વચાય છે જો આ જે બધા વિદ્વાનો દ્વારા આના ઉપર લખાયેલા કેટલાક ગ્રંથો છે વિદ્વાનો દ્વારા આના ઉપર લખાયેલા કેટલાક ગ્રંથો છે બટ આઈ થિંક વી કેન અપ્રોચ ઇટ વેરી સિમ્પલી એન્ડ ડિરેક્ટલી પણ મને એવું લાગે છે આઈ થિંક થિંક મતલબ કે વિચારવું પરંતુ થાય આજ આ ઇંગ્લિશ શબ્દનું જાદુ છે કળા છે નિંજા ટેકનિક છે કે ક્યારે એમનો મિનિંગ બદલાઈ જાય એ તો એને પોતાની ક્યારે ખબર ન હોય એ તો આખી સ્ટોરી વાંચીએ ત્યારે ખબર પડે કે આઈ થિંક મતલબ કે વિચારવું ન થાય લાગુ થાય કે ભાઈ મને એવું લાગે છે કે વી કેન એપ્રોચ એપ્રોચ એટલે શું થશે મેળવી શકીએ છીએ અથવા તો પહોંચી શકીએ છીએ ઈટ એટલે કે તેને વેરી સિમ્પલી એટલે કે ખૂબ જ સાદાઈથી એન્ડ ડાયરેક્ટલી મતલબ કે સીધી રીતે સીધી અને સરળ રીતે આપણે તેને મેળવી શકીએ છીએ એવું મને લાગે છે એન્ડ પરહેપ્સ દેટ વિલ બ્રિંગ અસ ટુ રિયલ સોલ્યુશન અને કદાચ પરહેપ્સ મતલબ શું થશે કદાચ થશે કે જેના માટે તમે સિમિલર મિનિંગ લઈ શકો મે કયો શબ્દ લઈ શકાય મે વર્ડ લઈ શકાય છે એઝ અ સિમિલર ફોર્મ તરીકે નિયરેસ્ટ વર્ડ તરીકે ધેટ વિલ બ્રિંગ કે જે લાવશે આસ એટલે કે આપણામાં ટુ રિયલ સોલ્યુશન એટલે કે એક વાસ્તવિક ઉપાય અને આ જે બાબત છે કે જે આપણે સરળતાથી અથવા તો સીધી રીતે આપણે એ બાબતને એક્સેપ્ટ કરી શકીએ શીખી શકીએ એને મેળવી શકીએ એ જે બાબત છે એ બાબત કદાચ આપણને સાચું સોલ્યુશન આપી શકે સાચો ઉકેલ આપી શકે ફરી એક વખત આખો પેરેગ્રાફ શું કહે છે એને સમજીએ ધ્યાન અહીંયા ફોકસ ઇધ ઇધર 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 આઈ વુડ લાઇક ટુ ડિસ્કસ વિથ યુ ધ પ્રોબ્લેમ ઓફ ફ્રીડમ મને તમારી સાથે સ્વતંત્રતાની જે સમસ્યા છે એ સમસ્યા પર ચર્ચા કરવી ગમશે ઇટ ઇઝ વેરી કોમ્પલેક્સ પ્રોબ્લેમ ડીપ સ્ટડી એન્ડ અંડરસ્ટેન્ડિંગ અને આ જે સમસ્યા છે એ ખૂબ જ જટિલ છે કે જેમાં તમારે ઊંડાણપૂર્વકના અભ્યાસ અને સમજની જરૂર પડશે વી હિયર મચ ટોક અબાઉટ ફ્રીડમ રિલિજિયસ ફ્રીડમ એન્ડ ધ ફ્રીડમ ટુ ડુ વોટ વન વુડ લાઈક ટુ ડુ સ્વતંત્રતા ધાર્મિક સ્વતંત્રતા અને આપણે જે કરવા ઈચ્છીએ છીએ એને લગતી સ્વતંત્રતાનો આપણે સ્વતંત્રતા વિશે આપણે સાંભળતા હોઈએ છીએ

મેળવી શકીએ છીએ પરહેપ્સ ધેટ વિલ બ્રિંગ અસ ટુ રિયલ સોલ્યુશન અને કદાચ તે આપણા માટે એક વાસ્તવિક ઉકેલ લાવી શકે ચાલો ક્લિયર અહીંયા સુધી બધા યુનિટમાં વર્ડ્સનો મીન અલગ અલગ હોય છે મેમ હા બેટા એવું જ હોય છે શું કરવું યાર ચાલો અહીંયા સુધી કોઈને કોઈ ક્વેરી હલો ડન સાંભળેલા શબ્દો સાંભળેલા શબ્દો નો ચાલો એટલે આજે વિદ્યાર્થીઓ ઓછા છે કે બોલતા નથી શાંત છે પહેલી વાર તમે શાંત છો મને એમ લાગે છે તોફાની વિદ્યાર્થીઓ આવ્યા નથી નથી આવ્યા ને તોફાની વિદ્યાર્થીઓ આવ્યા નથી તો શાંત હોય બેક આજે ખાલી છે વેકેશનના મૂડમાં છો કે શું ખરીદીના મૂડમાં છો લાગે તો છે એવું હા અનિશા અનિશા એટલે ચૂપ છે નહીં તો અનિશા ચૂપ રહે એમ નથી બગબગ તો કયા જ કરે એવી છે ચાલો નેક્સ્ટ હવે આપણે આગળ જઈએ એના પછી આઈ વડર મને આશ્ચર્ય થાય છે વંડર મતલબ શું થશે આશ્ચર્ય મને આશ્ચર્ય થાય છે ઇફ યુ હેવ એવર સ્ટોપ ટુ ઓબ્ઝર્વ ધ માર્વેલસ ગ્લોરી ઇન સોરી ગ્લો ઇન વેસ્ટ એઝ ધ વિથ ધ યંગ મૂન જસ્ટ ઓવર ધ ટ્રીઝ આઈ વંડર મને આશ્ચર્ય થાય ઇફ યુ એવર એટલે કે ક્યારે સ્ટોપ મતલબ કે બંધ કર્યું હોય ઓબ્ઝર્વ મતલબ કે નિહાળવાનું જોવાનું નિહાળવું પ્રકાશ ભવ્ય પ્રકાશ ઇન ધ વેસ્ટ એટલે કે પૂર્વ બાજુ એ સેટ એટલે કે સોરી પશ્ચિમ થાય ને કારણ કે સન સેટ ક્યાં ઉગે અને ક્યાં આત્મ્યા પશ્ચિમમાં અને પૂર્વમાં ઉગે એવું થાય ને

જે કૃષ્ણ મૂર્તિ એવું એવું નામ નામ હશે હા જ છે ખરેખર એનું નામ જીદ્દ કઈક જીદ્દ કરીને છે જીદ્દુ જીદ્દુ કરીને એની કંઈક આગળ આવે છે અને પછી આવે છે કૃષ્ણ મૂર્તિ ઓકે નેક્સ્ટ આગળ જોઈએ તો તમે આજે વૃક્ષ ઉપર આ શર્મા નાનું ચંદ્ર અને સૂર્યને આથમતા પશ્ચિમ દિશામાં સૂર્યને આથમતા અને એનો જે ભવ્ય પ્રકાશ છે એ ભવ્ય પ્રકાશને ક્યારેય પણ તમે નિહાળવાનું બંધ કર્યું છે મતલબ કે ક્યારેય તમે એને ન જોયો હોય એવું બન્યું છે અહીંયા સ્ટોપ એટલે બંધ કરવાનો મિનિંગ નહીં લેવાનું પણ એવું લેવાનું છે કે મને આશ્ચર્ય થાય કે શું તમે ક્યારેય પણ વૃક્ષ ઉપર દેખાતો શરમાળ એવો ચંદ્ર કેમ શરમાળ એવો ચંદ્ર કારણ કે સૂર્ય હજી આત્મી રહ્યો છે

પેલા તમને એવું કીધું કે ભાઈ સ્વતંત્રતા વિશે એક એક્ઝામ્પલ દ્વારા એકબીજા સાથે અહીંયા એ ફરી એક વખત કે ભાઈ તમે વૃક્ષ ઉપર આવતો શરમાળ જે નાનો ચંદ્ર છે અને પશ્ચિમમાં સૂર્ય આત્મે આત્મે એના ભવ્ય પ્રકાશને નિહાળવાનું તમે ક્યારેય બંધ કર્યું છે Often at that hour the river is very calm. Often at like a ghani var.

કે ભાઈ અને એ સમયે એ કલાકોમાં નદી જે હોય છે એકદમ શાંત હોય છે અને એ નદી ઉપર ઘણી બધી બાબતો એ નદીની સપાટી ઉપર સરફેસ મતલબ કે સપાટી એ નદીની સપાટી ઉપર ઘણી બધી બાબતો જે છે એ શું કરતી હોય છે પ્રતિબિંબ કરતી હોય છે જેમ કે ધ બ્રિજ છે ધ ટ્રેન છે ટ્રેન પણ પ્રતિબિંબ કરે છે ધેટ ગોઝ ઓવર ઇટ કે જે તેના ઉપર જઈ રહી છે તેના ઉપર બ્રિજ ઉપર જઈ રહી છે જે ટ્રેન તેની ઉપર બ્રિજ છે અને એ બ્રિજની ઉપર ટ્રેન જઈ રહી છે એની અહીંયા વાત કરેલી છે ટેન્ડર મૂન ટેન્ડર મૂન મતલબ કે કોમળ ચંદ્ર એન્ડ પ્રેઝન્ટલી અને હાલમાં એઝ ઇટ ગ્રોઝ ડાર્ક અને હાલમાં અત્યારે ધીરે ધીરે અંધારું થવા લાગ્યું છે ગ્રોઝ મતલબ કે થવા લાગવું એમાં ઉત્પત્તિ આવી એમાં વૃદ્ધિ થવી એમાં વિકાસ થવો આગળને આગળ વધવું લોટ્સ ઓફ મિનિંગ ઓફ ગ્રોઝ વર્ડ તો અંધારો ધીમે ધીમે વધી રહ્યું છે એન્ડ સ્ટાર્સ પણ ગ્રો થઈ રહ્યા છે તારાઓ પણ દેખાવા લાગ્યા છે જો અહીંયા ગ્રોના મિનિંગ બે આવ્યા એક તો ગ્રોઝ ડાર્ક અંધારું થવા લાગ્યું

તો જો અહીંયા અહીં તમને કનેક્ટ કરવા ઈચ્છે છે જ્યારે તમે આ બધી વસ્તુને નિહાળો છો જ્યારે તમે એને જોવો છો અને જ્યારે તેને ટુ ગીવ આપો છો વોલ અટેન્શન તમારું સંપૂર્ણ ધ્યાન વોલ અટેન્શન મતલબ શું થશે સંપૂર્ણ ધ્યાન આપો છો ટુ સમથિંગ એટલે કે કેટલીક એવી સુંદર બાબતોને તમે તમારું સંપૂર્ણ ધ્યાન આપો છો એને જોવો છો એને નિહાળો છો યોર માઇન્ડ એટલે કે તમારું જે માઇન્ડ છે મસ્ટ બી ફ્રી એટલે કે મુક્ત રહે છે મુક્ત રહે છે એટલે કે કામની ચિંતામાંથી શેમાંથી કામની ચિંતામાંથી તમારું માઇન્ડ જે છે એ કેવું રહે છે મુક્ત રહે છે કે જેમાં કોઈ ટેન્શન નથી રહેતું એટલે અહીંયા ફ્રી એટલે કે શેની વાત કરેલી છે ચિંતામાંથી મુક્ત રહેવું એવું કામ કરો કે જેમાં તમને ક્યારેય કોઈ ચિંતા નથી લાગવાની અથવા તો ટેન્શન નથી આવવાનું જસ્ટ તમને ત્યાં એક ચેલેન્જ દેખાશે કે હા બ્રો થઈ જશે કોઈ બાત નહીં સોલ્યુશન ચૂટકી મેં આપણે ગોતી લઈશું તો ચેલેન્જ તરીકે આપણે વસ્તુને લઈ શકતા હોઈએ એમાં એવો શબ્દ તમને અહીંયા સમજાવ્યો છે ફ્રી શબ્દનો નો સમજાવ્યો છે મસ્ટ ઈટ નોટ તો આપણે ખબર ગુજરાતીમાં કહેતા હોય ખરું ને બરાબર ને કઈક બોલી લઈએ કે ભાઈ તે તે આટલામાં હોવું જોઈએ ને તેને આવી આવી રીતે 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 વાત કરીએ છે ખરું એમ જ્યારે બોલતા હોય તો એવી જ ઇંગ્લિશમાં શબ્દ છે મસ્ટ ઈટ નોટ ડઝન્ટ ઇટ સોરી ડઝન્ટ તો આ જે છે એને કહેવાય છે ક્વેશ્ચન ટેક કે જે તમે એટ સ્ટાન્ડર્ડમાં ભણી ગયા છો તો એ શું કહે છે ફરી એક વખત સમજીએ કે આજે કોમળ ચંદ્ર છે અને હાલમાં જે અંધારું થઈ રહ્યું છે અને તારાઓ ચમકી રહ્યા છે તે કેટલું સુંદર છે તેને જોવું તેને નિહાળવું અને તેમાં તેની જે સુંદરતા છે એ સુંદરતામાં સંપૂર્ણ ધ્યાન આપવાથી તમારું માઇન્ડ જે છે એ કામની ચિંતામાંથી મુક્ત રહે છે શું ન રહેવું જોઈએ ઇટ મસ્ટ નોટ બી ઓક્યુપાઈડ વિથ પ્રોબ્લેમ્સ અને તે એટલે કે કોણ એટલે કે કોણ આપણું માઇન્ડ આપણું જે માઇન્ડ છે એ માઇન્ડ મસ્ટ નોટ બી ઓક્યુપાઇડ ઓક્યુપાઇડ એટલે શું થશે વ્યસ્ત થશે કે ભાઈ એ વ્યસ્ત ન હોવું જોઈએ બીજો તમે એમનો મિનિંગ લઈ શકો કે ભાઈ ઘેરાયેલું ન હોવું જોઈએ શું ન હોવું જોઈએ ઘેરાયેલું ન હોવું જોઈએ ઘેરાયેલું વિથ પ્રોબ્લેમ્સ એટલે કે સમસ્યાઓથી વિથ વરીસ એટલે કે ચિંતાઓથી વિથ સ્પેક્યુલેશન્સ મતલબ કે અટકળોથી તમારું મન જે છે એ અટકળોથી ચિંતાથી અને સમસ્યાઓથી ઘેરાયેલું ન હોવું જોઈએ સમજાવું ફરીથી આખો પેરેગ્રાફ તો આખા પેરેગ્રાફને ફરીથી સમજો પહેલા પેરેગ્રાફમાં તમને શું કહ્યું હતું ફ્રીડમની ડેફિનેશન કીધી હતી કે આપણે એવું માનીએ છીએ કે આપણને ગમે એ કરીએ આપણે ધાર્મિકતામાંથી મુક્ત થઈ જઈએ તો એને ફ્રીડમ કહેવાય છે હવે તમને ફ્રી નામનો શબ્દ સમજાવવા માટે એક એક્ઝામ્પલ આપે છે જેમ કે મને આશ્ચર્ય થાય શું તમે ક્યારેય પણ એવું બંધ કર્યું છે કે આ સૂર્યને પશ્ચિમ દિશામાં આથમતો જોવો અને એક શરમાળ એવો ચંદ્ર ઉપરની તરફ આવી રહ્યો હોય અને એમનો જે ભવ્ય પ્રકાશ છે એ ભવ્ય પ્રકાશને તમે નિહાળવાનું ક્યારેય બંધ કર્યું છે એવો એક દિવસ ગયો છે ઘણીવાર એ કલાકોમાં તો નદીઓ પણ શાંત હોય છે અને એ નદીઓમાં બધી જ બાબતો પ્રતિબિંબ થતી હોય છે જેમ કે એની ઉપરનો બ્રિજ બ્રિજમાં ચાલતી ટ્રેન અને એવી દરેકે દરેક વસ્તુઓ કે જે તેની ઉપર છે અને હાલમાં જે મોન જે છે એ વધારે ને વધારે કાળો થઈ રહ્યો છે મતલબ કે અહીં આજુબાજુનું આસમાન કાળું થઈ રહ્યું છે અને જે તારાઓ ટમટમી રહ્યા છે ગ્રો થઈ રહ્યા છે એ ખૂબ જ બ્યુટિફુલ છે ખૂબ જ સુંદર છે અને આ જે છે એને જોવું એને નિહાળવું અથવા તો એની પાછળ તમારે પૂરેપૂરું ધ્યાન આપવું સમથિંગ બ્યુટિફુલ આવી કેટલીક સુંદર બાબતો તરફ પૂરેપૂરું ધ્યાન આપવું અથવા એમને જોવી અથવા તો એમને નિહાળવી એ તમારા માઇન્ડને શું કરે છે તમારા કામની ચિંતામાંથી મુક્ત કરવી જ જોઈએ અને ન કરવી જોઈએ શું ન કરવી જોઈએ અને એ જે છે એ તમને તમારી અટકળો તમારી ચિંતા અને તમારી સમસ્યાઓમાંથી ઘેરાયેલી નથી રાખતી મસ્ટ નોટ એટલે કે ન રહેવું જોઈએ ઘેરાયેલું રહેવું ન જોઈએ તમારા ને ચાલો ક્લિયર માર્વેલસ મતલબ કે અદ્ભુત આવશે હા માર્વેલસ એટલે પણ શું આવશે અદ્ભુત આવશે પરંતુ હિયર માર્વેલસ મતલબ કે ભવ્ય અને ભવ્ય ઇઝ ઇક્વલ ટુ અદભુત બંને સિમ્યુલર શબ્દ જ છે ભવ્ય એટલે અદ્ભુત થાય અને અદભુત એટલે ભવ્ય થાય તો તમે માર્વેલસ કહો કે માર્વેલસ કહો હવે ડબલ એલ લખો તો પણ ઓકે ને એલ એલ લખો તો પણ ઓકે બ્રિટિશ એન્ડ અમેરિકન ઇંગ્લિશ ના જે પ્રોનાન્સિએશન છે સેમ હોઈ શકે ડિફરન્ટ પણ હોઈ શકે અને સ્પેલિંગ પણ ડિફરન્ટ પણ હોઈ શકે અને સેમ પણ હોઈ શકે બીકોઝ ઇંગ્લિશ ઇંગ્લિશ છે ઇંગ્લિશ દેશ પ્રમાણે એમના થોડા થોડા સ્પેલિંગમાં ચેન્જીસ થતા રહે પ્રોનાઉન્સિએશનમાં ચેન્જીસ થતા રહે ફોર એક્ઝામ્પલ ઇન્ડિયન ઇંગ્લિશ પ્રોનાઉન્સિએશન એન્ડ બ્રિટિશ ઇંગ્લિશ પ્રોનાઉન્સિએશન એન્ડ યુએસ ઇંગ્લિશ પ્રોનાઉન્સિએશન આ જે છે એ ત્રણે ત્રણ ડિફરન્ટ છે અલગ છે જરૂરી નથી કે આપણે જે બોલતા હોય સેમ એવું એ પણ બોલતા હોય હે આપણું પ્રોનાઉન્સિએશન જે કરતા હોય સેમ પ્રોનાઉન્સિએશન એ કરતા હોય કોઈ એમ કે કે ભાઈ આ શબ્દ છે તો એ શબ્દને વચ ના વચાય વોચ ના વચાય વોચ ના વચાય તો એ આઉટ નું ઇંગ્લિશ શીખીને આવ્યા હોય અથવા તો કોઈ એવો વિડીયો જોઈને આવ્યા હોય કે જે આઉટ ના પર્સન બોલતા હોય કે આને આ રીતે પ્રોનાઉન્સ થાય છે આનું આ રીતે પ્રોનાઉન્સ થાય છે ઠીક છે એટલે જોતા લેજો કારણ કે ગુજરાતી મેં નથી આપણે એવું કરતા ભાઈ ઘણું ઘણું આપણે કોઈ કહેતો હોય સારું છે કોઈ કહેતો હોય સારું હારું ભાઈ ઠીક 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 એમ સારું હારું જગ્યાએ સારું સારું કોઈ કહેતા હોય સમજાય છે પછી આપણે હા કહેતા હોય તો કોઈ હોવે કહેતા હોય છે આવી રીતે ચેન્જ થતું રહેશે બરાબર કલ્પના કલ્પના અટકળો લાઈક ધેટ ઓકે ચાલ હવે એના પછી આપણે જોઈએ આગળ ઇટ ઇઝ ઓનલી વેન ધ માઇન્ડ ઇઝ ઇટ ઇઝ ઓનલી ધેન માઇન્ડ ઇઝ વેરી ક્વાઇટ ધેટ યુ કેન રિયલી ઓબ્ઝર્વ ફોર ધેન ધ માઇન્ડ ઇઝ

જ્યારે આપણું મન ખૂબ જ શાંત હોય ને ત્યારે જ બને ધેટ યુ યુ કેન કેન અને કેમાં જેમાં એટલે કે તમે કરી શકો છો રિયલી ઓબ્ઝર્વ એટલે કે વાસ્તવિક ઓબ્ઝર્વેશન વાસ્તવિકતાથી જોવું ફોર ધેન ધ માઇન્ડ ઇઝ સેન્સિટિવ અને ત્યાર પછી માઇન્ડ જે હોય છે એ સેન્સિટિવ હોય છે એટલે કે એકદમ લાગણીથી ભરેલું હોય છે સેન્સિટિવ મતલબ શું થશે લાગણી ટુ એક્સ્ટ્રા ઓર્ડિનરી બ્યુટી એટલે કે અસાધારણ સુંદરતા માટે આપણું માઇન્ડ લાગણીથી ભરાઈ જાય ત્યારે જ જ્યારે આપણું મન શાંત હોય છે જ્યારે આપણું મન શાંત હોય છે ત્યારે જ આપણે તેની વાસ્તવિકતાથી ઓબ્ઝર્વેશન કરી શકીએ છીએ અને

એટલે એ શું કહે છે લેખક શું કહે છે ઇઝ ફ્રીડમ એટલે કે સ્વતંત્રતા એ છે કે જ્યારે સ્વતંત્રતા એવી બાબત છે મેટર મતલબ કે બાબત ઓફ ડુઈંગ એટલે કે કરવું વોટ હેપન્સ એટલે કે કંઈક મતલબ કે હેપન મતલબ કે બનવું સૂટ યુ એટલે કે જે બાબત તમને અનુકૂળ લાગે છે એ કરવું એમાં સ્વતંત્રતા છે કે ગોઈંગ વેર યુ લાઈક કે જ્યાં તમને જાવું છે ત્યાં તમે જાઓ છો એ સ્વતંત્રતા છે કે પછી થિંકિંગ વોટ યુ વિલ તમે જે કરવા ઈચ્છો છો એનો વિચાર કરવો એ છે

ધીઝ યુ ડૂ એની હાવ અને આ તમે ગમે એમ રીતે સમજવો છો અથવા તો તેને તમે કરો છો ધીઝ યુ ડૂ એની હાવ અને આ તમે ગમે એ રીતે કરો છો ધીઝ એટલે કે આ યુ એટલે કે તમે ડૂ એટલે કે કરવું એની હાવ એટલે કે કોઈ રીતે મેરલી ટુ હેવ ઇન્ડિપેન્ડન્સ ડઝ દેટ મીન ફ્રીડમ મેરલી એટલે કે માત્ર ટુ હેવ એટલે કે સ્વતંત્ર હોવું કે ભાઈ આપણે સ્વતંત્ર છીએ તો એનો મતલબ એવું થાય કે ભાઈ સ્વતંત્રતા આપણને મળી ગઈ છે સ્વતંત્રતા હોવી એનો અર્થ કે સ્વતંત્ર થાય આપણી પાસે મેરલી માત્ર ટુ હેવ હોવી ઇન્ડિપેન્ડન્સ સ્વતંત્રતા આપણી પાસે સ્વતંત્રતા હોવી શું એ સ્વતંત્ર છે મેની પીપલ ઇન ધ વર્લ્ડ આર ઇન્ડિપેન્ડન્ટ બટ વેરી ફ્યુ આર ફ્રી વિશ્વમાં વર્લ્ડ મતલબ કે વિશ્વમાં મેની પીપલ એટલે કે ઘણા બધા લોકો ઇન્ડિપેન્ડન્ટ એટલે કે સ્વતંત્ર છે વિશ્વમાં ઘણા બધા લોકો સ્વતંત્ર છે બટ વેરી ફ્યુ પરંતુ ખૂબ ઓછા ફ્રી મતલબ કે મુક્ત છે પરંતુ ખૂબ ઓછા આમાંથી મુક્ત છે હવે મુક્ત મતલબ શેમાંથી મુક્ત રહેવાનું કહે છે ચિંતામાંથી પ્રેશરમાંથી દબાણમાંથી કે બીજી કોઈ બાબતમાંથી એ મુક્ત રહેવાનું કહે છે ફરી એક વખત આખો પેરેગ્રાફ સમજીએ લેખક શું કહે છે કે આપણું માઇન્ડ ફ્રી ત્યારે જ રહી શકે જ્યારે આપણું મન શાંત હોય વાસ્તવિકતાને નિહાળવા માટે અને ત્યાર પછી આપણું મન જે છે એ અસાધારણ સુંદરતા માટે લાગણીશીલ બની જાય છે અને કદાચ અહીંયા જ આ સ્વતંત્રતા આપણી સ્વતંત્રતાનું સમસ્યાનો ઉપાય મળી જશે ના વોટ ડઝ મીન ટુ બી ફ્રી હવે મુક્ત હોવાનો અર્થ શું છે ઇઝ અ ફ્રીડમ એઝ અ મેટર ઓફ ડુઈંગ વોટ હેપન્સ ટુ સૂટ યુ ગોઈંગ વેર યુ લાઈક થિંકિંગ વોટ યુ વીલ હવે તમે તમને જે સૂટ થાય છે અનુકૂળ આવે છે એ કરવું તમને જ્યાં જવું ગમે ત્યાં તમે જાઓ એમાં કે પછી તમને ગમે એવા અથવા તો તમારી ઈચ્છા પ્રમાણેના તમે વિચારો વિચારો એમાં સ્વતંત્રતા છે ધ યુ ડૂ એની હાઉ અને તમે આવું જ કરવો છો મેરલી ટુ હેવ ઇન્ડિપેન્ડન્સ ડઝ નોટ ડઝ દેટ મીન ફ્રીડમ માત્ર આપણી પાસે સ્વતંત્રતા હોય એનો મતલબ કે આપણે સ્વતંત્ર છીએ મેની પીપલ ઇન ધ વર્લ્ડ આર ઇન્ડિપેન્ડન્ટ બટ વેરી ફ્યુ આર ફ્રી વિશ્વના ઘણા બધા વ્યક્તિઓ સ્વતંત્ર છે પરંતુ બહુ ઓછા એવા મુક્ત છે બહુ ઓછા એવા ફ્રી છે ચાલો અહીંયા સુધી કોઈને કોઈ ક્વેરી ગ્રામરનો લેક્ચર આવશે હા બેટા ગ્રામરનો લેક્ચર આવશે તમે ગ્રામરના વાટે છો પહેલાં પાઠ પૂરા થશે અને પછી ગ્રામર ઓલમોસ્ટ આપણું ચાલી ગયું છે હવે ગ્રામરનું રિવિઝન જ આવશે અથવા તો ગ્રામરના એક્ઝામ્પલ આવશે બાકી ગ્રામરની કોઈ થિયરી બાકી નથી જો તમને ખબર ન હોય કે ગ્રામરમાં શું બાકી છે અને શું કરવાનું થઈ ગયું છે એ બધું તો પ્રીવિયસ લેક્ચર એકવાર જોઈ લેજો અત્યારે તો હું તમને સજેસ્ટ કરી દઉં છું કે ગ્રામર જે છે તમારું બધું પૂરું થઈ ગયું છે હવે ખાલી યુનિટ બાકી છે કે જે આપણે જોઈશું ઓકે નિધિ બેટા ચાલો સેકન્ડ લાઈન ફરીથી સમજો અહીંયા આ પેરેગ્રાફની કે સેકન્ડ પેરેગ્રાફની કયા પેરેગ્રાફની પેરેગ્રાફની ઓકે સમજાઈ ગયું સમજ પેરેગ્રાફની સેકન્ડ લાઈન ફરીથી ન સમજાય એને ફર્સ્ટ સાથે સમજવી પડે બિકોઝ ફૂલ સ્ટોપ સાથે સમજો તો એને સમજાય દિસ ઇઝ રોંગ ક્વેશન નાવ વોટ ડઝ ઇટ મીન ટુ બી ફ્રી હવે મુક્તનો અર્થ શું થશે ઇઝ અ ફ્રીડમ

શું એનો મિનિંગ સ્વતંત્રતા સ્વતંત્ર છે મેની પીપલ ઇન ધ વર્લ્ડ આર ઇન્ડિપેન્ડેન્ટ બર વેરી ફ્યુ આખો થઈ ગયો નહીં તે તો ખાલી બીજી લીધે હું નહીં કરો નેક્સ્ટ આગળ જઈએ એના પછીનો પેરેગ્રાફ ફ્રીડમ ઇમ્પ્લાયઝ ગ્રેટ ઇન્ટેલિજન્સ ફ્રીડમ ઇમ્પ્લાયઝ હવે અહીંયા તમને ફ્રીડમની વાત કરેલી છે સ્વતંત્રતાની વાત કરેલી છે કે જે આપણને શું કરે છે ઇમ્પ્લાય કરે છે કે જે આપણને આપે છે બરાબર જે આપણને દર્શાવે છે શું દર્શાવે છે ગ્રેટ ઇન્ટેલિજન્સ એટલે કે એક ભવ્ય સમજ સૌથી પહેલાં તો ઇમ્પ્લાયન્સ મતલબ શું થશે દર્શાવે છે ગ્રેટ ઇન્ટેલિજન્સ એટલે કે એક ઉત્તમ સમજ ઇન્ટેલિજન્સ મતલબ શું થશે સમજ અથવા તો બીજો એક શબ્દ છે બુદ્ધિમત્તા કે ભાઈ એ એક ભવ્ય બુદ્ધિમત્તા અથવા તો મહાન બુદ્ધિમત્તા ઉત્તમ બુદ્ધિમત્તા દર્શાવે છે આ સ્વતંત્રતા ડઝ ઇટ નોટ શું નથી દર્શાવતી

તો આ જે મુક્ત દેવું એ એક સમજ છે પરંતુ સમજ હોવી મતલબ કે સમ ઇન્ટેલિજન્સ ડઝ નોટ એ સમજ ને નથી આવતી ઇનટુ જસ્ટ વિશિંગ એટલે કે માત્ર એવી ઈચ્છા રાખીને ટુ બી સ્વતંત્ર ફ્રી એટલે કે મુક્ત માત્ર મુક્ત હોવાની ઈચ્છા રાખીને રાખવાથી સમજ જે છે એ નથી આવતી બરાબર સ્વતંત્ર હોવું એ સમજ છે પરંતુ માત્ર સ્વતંત્રતાની ઈચ્છા રાખીને મુક્તિની પછી જોઈએ તમે કમ્સ નોટ ઇન્ટુ ઇટ કમ્સ ઇન્ટુ બિંગ ઓનલી વેન યુ બિગિન ટુ અન્ડરસ્ટેન્ડ યોર હોલ એન્વાયરમેન્ટ ધ સોશિયલ રિલીજીયસ Parental, traditional influences that are continually closing into your own Tata. Happy Diwali. Happy New Year. Safe journey. Bye, -bye Take care. Carry return. 20 Twenty. Great. Chalo. Safe journey. Okay. It comes into being only. અને તે આવે છે મતલબ શું આવે છે સ્વતંત્રતા આવે છે ભાઈ તમારે સમજી લેવાનું ઇટ એટલે કોની વાત થાય છે તેની વાત થાય છે તો તે આવે છે ઇન ટુ બિંગ એટલે કે રહેવાથી ઇન્ટુ બિઈંગ માટેનો અહીંયા એક સરસ મજાનું મિનિંગ આપેલો છે કે જે મિનિંગ તમે લો અસ્તિત્વ ઇનટુ ટુ બિંગ મતલબ કે અસ્તિત્વ શેની વાત કરેલી છે અસ્તિત્વની ઓનલી વેન માત્ર ત્યારે જ જ્યારે યુ એટલે કે તમે બીંગ બિગિન મતલબ કે શરૂ કરો છો ટુ અંડરસ્ટેન્ડ એટલે કે સમજવાનું યોર વર્લ્ડ એન્વાયરમેન્ટ તમારા સંપૂર્ણ પર્યાવરણને તમારું સંપૂર્ણ જે પર્યાવરણ છે એ આસપાસના પર્યાવરણને ધ સોશિયલ એટલે કે સામાજિક રિલિજિયસ એટલે કે ધાર્મિક પેરેન્ટ એટલે કે તમારા માતૃત્વ અથવા તો પિતૃત્વ એ રીતે આપણે લઈએ કે જે વડીલ સોરી વડીલ લખીએ આપણે વડીલ ટ્રેડિશનલ મતલબ કે ધાર્મિક અને ઇન્ફ્લુઅન્સ મતલબ કે પ્રભાવ શું થશે પ્રભાવ અને આ જે સ્વતંત્રતા છે એ તમારા અસ્તિત્વમાં ત્યારે જ આવશે જ્યારે તમે તમારા આજુબાજુનું સંપૂર્ણ પર્યાવરણ સામાજિક ધાર્મિક વડેલ અને ધાર્મિક પ્રભાવ જે છે એ ધાર્મિક પ્રભાવને સોરી અહીંયા પરંપરાગત આવશે શું આવશે ટ્રેડિશનલ મતલબ કે પરંપરાગત પરંપરાગ્રત જે પ્રભાવ છે અને તે જે છે એ સતત ને સતત ઘેરાયેલું હોય છે અહીંયા ફરી એક વખત તમને ક્લોઝિંગ આપેલું છે ક્લોઝિંગ ઇન તો એનો પણ મતલબ શું થશે ઘેરાયેલું હોવું બરાબર ઓન યુ કે જે સતત ને સતત તમારામાં શું હોય છે ઘેરાયેલું હોય છે આ બધી બાબતો આજુબાજુનું પર્યાવરણ આ સમાજ ધાર્મિક બધી પ્રથાઓ છે પરંપરાગત પ્રથાઓ છે વડીલો છે તો આ બધી વસ્તુથી તમે સતત ને સતત કેવા રહો છો ઘેરાયેલા રહો છો એટલે આ બધી બાબતનો જે પ્રભાવ છે એ પ્રભાવને સમજવો ખૂબ જ જરૂરી છે જો તમારે મનથી મુક્ત રહેવું હોય અને વાસ્તવિક રીતે મુક્ત રહેવું હોય વાસ્તવિક રીતે સ્વતંત્ર રહેવું હોય તો આ બધી બાબતોને તમારે ડીપલી સમજવી પડશે કેને તમે લાઈફમાં કઈ રીતે મેન્ટેન કરશો એ બધી બાબતોને સમજવી પડશે ફરીથી આખો પેરેગ્રાફ જોઈએ ફ્રીડમ ઇમ્પ્લાયઝ ગ્રેટ ઇન્ટેલિજન્સ ડઝ ઇટ નોટ સ્વતંત્રતા જે છે એ એકમ ઉત્તમ બુદ્ધિ ઉત્તમ સમજ દર્શાવે છે શું એવું નથી ટુ બી ફ્રી ઇઝ ટુ બી ઇન્ટેલિજન્ટ મુક્ત હોવું એ સમજદારી છે પરંતુ ઇન્ટેલિજન્સ ડઝ નોટ કમ ઇન ટુ બીંગ બાય જસ્ટ વિશિંગ ટુ બી ફ્રી પરંતુ સમજ જે છે એ માત્ર ને માત્ર એક ઈચ્છા મુક્ત રહેવાની ઈચ્છા રાખવાથી નથી આવતું ઇટ કમ્સ ઇનટુ ટુ બીંગ ઓનલી વેન યુ બિગિન અંડરસ્ટેન્ડ યોર વર્લ્ડ એન્વાયરમેન્ટ ધ સોશિયલ ધ રિલિજિયસ પેરેન્ટલ એન્ડ ટ્રેડિશનલ ઇન્ફ્લુઅન્સીસ અને આ જે છે એ મા આજે તમારા અસ્તિત્વમાં ત્યારે જ આવશે જ્યારે તમે તમારા સંપૂર્ણ પર્યાવરણને સમાજને ધર્મને વડીલોને પરંપરાગત પ્રભાવોને સમજવાનું શરૂ કરશો ત્યારે અને આ બધી બાબતો કે જે તમારામાં ઘેરાયેલા છે અથવા તો તમે એનામાં ઘેરાયેલા છો ઘેરાયેલા હોવું મતલબ શું થાય કે એમાં ને એમાં હો બરાબર આપણી બાજુ એ બધી વસ્તુ હોય ને આપણે એનાથી ઘેરાયેલા હોય ને એને એવું કહેવાય છે સમજાઈ ગયું ઓકે કોણ છે તો એક સ્ટાફ મેમ્બર હતા કે જે હવે દિવાળીની રજા ઉપર જઈ રહ્યા હતા ગામડે જઈ રહ્યા હતા એટલા માટે મને એ ટાટા બાય બાય કહેવા આવ્યા હતા યુ કહેવા આવ્યા હતા એટલે મેં એમને સીયુ કહ્યું એ તો શાંતિથી કહીને જતા હતા પણ આપણો શાંત તો રહ્યો નહીં એટલે મેં કીધું ઠીક છે જાઓ જાઓ એવી રીતે સમજાય છે રૂઢિગત થશે ને હા ટ્રેડિશનલ એટલે તમે રૂઢિગત પણ કહી શકો જીગો તમારું નામ જીગ્નેશ છે ને તમે કેમ જીગો લખ્યું છે હવે તો ચેન્જ ન થાય હા એ બંધ કરી દીધું છે છે ને છોકરા નામ બદલી બદલી ના આવતા હાળા ગુગાઓ

મેં ઉપાય તરીકે લીધું છે બીકોઝ ત્યાં તમે ઉપાય લખો તો મિનિંગ તો હા એ જ થાય શકે સબૂત એટલે પ્રૂફ કઈ ઉપાય બની શકે સબૂત બની શકે મોટા કહેવાય ને એટલે મોટા નંગ ઇમ્પ્લાયન્સ 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 મતલબ કે દર્શાવે છે કે ઇએસ લાગ્યું છે ખરેખર એ આઈ એમ પી એલ વાય આવું સ્પેલિંગ આવે પીએલ વાય આવે પણ વાય ને દૂર કરીને આઈએસ લગાવ્યું છે ત્યાં આઈએસ આઈએસ નો નિયમ લાગુ પડ્યો છે દેખાય છે તમને ચાલો નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ આગળનો પેરેગ્રાફ સમજીએ ચાલો હજી આપણી પાસે પાંચ મિનિટ છે બીજી વાર નહીં સમજીએ બીજી વાર આપણે આવતીકાલે સમજીશું ઠીક છે બીજી વાર આપણે જે રિવિઝન કરવાનું હોય ને એ આપણે આવડે આવતીકાલે સમજો આન્સર ક્યારે આવશે ચાલો તો અત્યારે આન્સર લઈ લઈએ ક્વેશ્ચન આન્સર કેવા ક્વેશ્ચન આન્સર પાઠને લગતા કે ઓલાને લગતા પાઠ પૂરો થઈને ત્યારે ક્વેશ્ચન આન્સર આવશે રામજી બેટા ઓકે ડાયરેક્ટ ઇન ક્યારે ચાલુ કરશો પૂરું થઈ ગયું હોય ડાયરેક્ટ ઇન ડાયરેક્ટ ઇન્ફ્લુએન્સીસ મતલબ કે પ્રભાવ શું થાય છે લખ્યો જ હતું બોલો તો એને ભાવ દેખવું જોવું તો નથી હવે શું ભણા જાને મારે ભણો પ્રિન્સ છોકરે ચુપા ભણે But to understand the various influences, the influence of your parent, of your government, of your society, of the culture to which you belong, of your belief, your gods and superstitions, of the tradition to which you conform unthinkingly, to understand all these and become free from the them requires deep insight. Atlumoto sentence. Be બેવા નો થઈ જાય બધું થઈ જાય બટ ટુ અન્ડરસ્ટેન્ડ પરંતુ સમજવા માટે અન્ડરસ્ટેન્ડ સમજવા ટુ માટે ધ વેરિયસ મતલબ કે વિવિધ પ્રકારના ઇન્ફ્લુએન્સીસ મતલબ કે પ્રભાવો ધ ઇન્ફ્લુએન્સ કે જે પ્રભાવિત કરે છે ઓફ યોર એટલે કે તમારા પેરેન્ટ વડીલોને ઓફ યોર ગવર્મેન્ટ સરકાર સોસાયટી સમાજ ઓફ ધ કલ્ચર એટલે કે સંસ્કૃતિ કેવી કૃતિ સંસ્કૃતિ ટુ વિચ યુ બિલોંગ કે જેમાંથી વિચ કે જેમાંથી યુ એટલે કે તમે બિલોંગ એટલે કે બિલોંગ કરો છો એમનામાંથી તમે આવો છો કે જેમાંથી તમે આવો છો એવી તમારી જે સંસ્કૃતિ છે સમાજ છે સરકાર છે તમારા જે વડીલો છે એ વડીલોના વિવિધ પ્રભાવોને સમજવા માટે ઓફ યોર બિલીફ તમારી માન્યતા બિલીફ મતલબ શું થશે માન્યતા યોર ગોડ તમારા ભગવાન સુપરસ્ટિશન તમારી અંધશ્રદ્ધા આ તમારી જે અંધશ્રદ્ધા છે એ અંધશ્રદ્ધાના જે વિવિધ પ્રભાવો છે એ પ્રભાવોને સમજવા જરૂરી છે ઓફ ધ ટ્રેડિશન અને એક એવી પરંપરા એવી એવી રૂઢિગત પરંપરા ટુ વિચ કે જેમાં યુ કન્ફર્મ ઇન થિંકિંગલી કન્ફર્મ મતલબ શું થશે માનો છો તમે એટલે કે વગર એવી બધી બાબતો કે જેને તમે વિચાર્યા વગર માનો છો ટુ અંડરસ્ટેન્ડ અને તેને સમજવા ઓલ ધીસ એટલે કે આ બધી બાબતો એન્ડ બીકમ ફ્રી અને સ્વતંત્ર રહેવા માટે ફ્રોમ ધેમ એટલે કે આ બધી બાબતોમાંથી આજે ચાર લાઈનમાં તમે કીધું ને અંધશ્રદ્ધા ભગવાન માન્યતાઓ તમારી સંસ્કૃતિ તમારો સમાજ તમારા સરકાર તમારા વડીલો અને તમારી રૂઢિગત પરંપરાઓ આ બધી વસ્તુને જે તમે વિચાર્યા વગર વાનો છો ને આ વિવિધ પ્રભાવો જે છે એ પ્રભાવોને સમજવા માટે અને એમાંથી મુક્ત રહેવા માટે રિકવાર્ડ્સ એટલે કે જરૂરી છે ડીપ ઇન્સાઇટ એટલે કે ઊંડાણપૂર્વકની સૂઝ ડાણપૂર્વક ના સૂઝની જરૂર છે ફરી એક વખત તેને સમજવા માટે આ બધી બાબતોને સમજવા કઈ કઈ બધી બાબતોના મતલબ કે આ વિવિધ પ્રભાવો જે જે તમારા વડીલો તમારા સરકાર તમારી સોસાયટી તમારી સંસ્કૃતિ કે જેમાંથી તમે છો તમે જેને માનો છો ભગવાન તમારી અંધશ્રદ્ધા તમારા રૂઢિગત પરંપરાઓ કે જેને તમે વિચાર્યા વગર માનો છો આ બધી બાબતોમાંથી મુક્ત રહેવા માટે આંતરિક સૂજને સમજવી જરૂરી છે અથવા તો આંતરિક સૂજ હોવી જરૂરી છે કોઠા શું જ હોવી જરૂરી છે અને સૂજ મતલબ શું થશે સમજણ થશે બટ યુ જનરલી ગીવ ઇન ટુ ધેમ પરંતુ તમે સામાન્ય રીતે જનરલી એટલે શું થશે સામાન્ય રીતે યુ એટલે કે તમે ગીવ ઇન એટલે કે આપી દો છો ધેમ એટલે કે તેમાં તમે સામાન્ય રીતે તમે તેને માની લો છો કે બિકોઝ કારણ કે ઇન વાર્ડલી યુ આર ફ્રાઇટેન્ટેડ કારણ કે તમે અંદરથી ઇન વાર્ડલી મતલબ શું થશે અંદરથી યુ આર ફ્રાઇટેન્ટેડ એટલે કે તમે ડરો છો અંદરથી તમને ડર લાગે છે તમે આ બધી બાબતોને માની લો છો સરકારના નિયમને માની લો છો સોસાયટીની બધી વાતોને તમે માની લો છો એની એક વખત વાતો કરવાની શરૂ કરી દીધી એટલે તમે એ વસ્તુ કરવાની બંધ કરી દો છો આ બધી જે છે એ જે છે એ ન કરો તો તમને અંદરથી ડર લાગે છે શું ડર લાગે છે યુ આર અફ્રેડ તમે ડરો છો ઓફ નોટ હેવિંગ અ ગુડ પોઝિશન તમને ડર લાગે છે કે જો એમની વાતનું અનુસરણ ન તો મને મારા જીવનમાં એક સારો હોદ્દો નહીં મળે પોઝિશન મતલબ કે હોદ્દો યુ આર તમે ડરો છો ઓફ વોટ યોર પ્રિસ્ટ વિલ પ્રિસ્ટ મતલબ શું થશે ધર્મ ગુરુ તમે ડરો છો કે તમારા ધર્મગુરુ તમને શું કહેશે યુ આર અફ્રેડ તમે ડરો છો અફ નોટ ફોલોવિંગ ટ્રેડિશન પરંપરાનું અનુસરણ ન કરતા ડરો છો કે ભાઈ એનું અનુસરણ નથી કરવું ન કરવાનો જે વિચાર છે એનાથી તમે ડરો છો ઓફ નોટ ડુઈંગ ધ રાઈટ થિંગ નોટ ડુઈંગ ધ રાઈટ થિંગ એટલે કે કોઈ સારી જે બાબતો છે એ બાબતોને ન કરવાનો ડર છે તમને તો આવો ડર છે અને આ ડરને કારણે આ જે બધા વિવિધ પ્રકારના પ્રભાવો છે કે જે ક્યાંક ને ક્યાંક વડીલો તરફથી આવતા હોય સરકાર તરફથી આવતા હોય સમાજ તરફથી આવતા હોય સંસ્કૃતિ તરફથી આવતા હોય રૂઢિગત જે પરંપરાઓ છે એના તરફથી આવતા હોય ભગવાન તરફથી આવતા હોય છે અને કેટલીક એવી માન્યતાઓ છે એના તરફથી આવતા હોય છે એટલા માટે આપણે બસ આવી બધી વસ્તુઓને ફોલો કરતા હોય છે અને ટેન્શનમાં હોય છે બીકમ મતલબ શું થશે થશે ફિલહાલ આપણે અહીંયા રાખીએ છીએ લખી લેજો તમારા સવાલને કાલે આવીએ એટલે સવાલ આપણે લેશું સૌથી પહેલા અત્યારે આપણો સમય પૂરો થઈ ગયો છે તો સમયને આપણે પૂરો કરીએ મળીએ નેક્સ્ટ સેશનમાં સિયુ સૂન બાય એન્ડ ટેક કેર ફરી એક વખત જેટલા સવાલ છે સવાલને નોટ કરજો આવતીકાલે પૂછવાના ભૂલતા નહીં બિલકુલ પણ નહીં સિયુ બાય